હેલો ફ્રેન્ડ્સ હું છું આપની સાથે દર્શના કૈવલ આપનું સ્વાગત છે શિયાળામાં લીલી ભાજી જોઈને ખૂબ જ મજા આવી જતી હોય છે એ સાથે લીલા અને લાલ મરચાં જોતા જ એમ થાય છે કે તેની ચટણી આથે લાંબ મરચાં કે જ તેને શેકી શેકીને ખાઈએ તો આજે હું આપના માટે બનાવીશ ટ્રાવેલિંગમાં લઈ જઈ શકાય અને ફ્રીજમાં એક મહિના સુધી બગડે નહીં તેવા થેપલા પરાઠા ઢોસા ભરેલા રીંગણ ભીંડાના શાકમાં નાખી શકાય તેવી કાઠિયાવાડી લીલા લાલ મરચાંની ચટણી અહીંયા મેં લીલા પણ લાલ તેવા બસો ગ્રામ મરચાં લઈ તેના ડીંટિયા કાઢી થોડા મોટા ટુકડામાં કટ કરી લીધા છે સાથે બે આખી કડી ફૂલેલું લસણ એક ચમચી જીરું લીધું છે હવે મિક્સરમાં જીરું લસણ અને લાલ મરચાંને નાખી તેને એકદમ ઝીણી પેસ્ટ કરી લઈએ તમારી પાસે આ રીતના લીલા લાલ મરચાં ન હોય તો તમે સૂકા કશ્મીરી મરચાંને પલાળી તેને પણ લઈ શકો છો હવે ગેસ પર પેન ગરમ કરવા રાખી તેમાં ત્રણથી ચાર ચમચી તેલ રેડી તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું નાખીશું જીરું તતળે પછી એક નાની ચમચી હિંગ નાખી ક્રશ કરેલા મરચાં લસણની ચટણી એડ કરીશું અને તરત તેને મિક્સ કરી સારી રીતે તેલમાં સાંતળતા જઈ હલાવતા જઈશું બેથી ત્રણ મિનિટ ચટણીને સોતે કર્યા બાદ બેથી ત્રણ ચમચી પાણી મિક્સરમાં નાખી સારી રીતે હલાવી પાણીને ચટણીમાં એડ કરીશું જેથી મિક્સરમાં રહેલી ચટણી વેસ્ટ ના થાય હવે ફરીથી ચટણીને મિક્સ કરી પાણી બળે તેટલું સોતે કરી લઈશું પાણી બળી ગયા બાદ ચટણીમાં સ્વાદ મુજબ મીઠું એક નાની ચમચી ધાણાજીરું નાખી

તો પણ તે અઠવાડિયા સુધી બગડતી નથી વિનેગર નાખ્યા બાદ તેને એકાદ મિનિટ કૂક કરી ગેસને બંધ કરી લઈશું અને ચટણીને સર્વ કરીશું જો તમારે આ ચટણી સ્ટોર કરવી હોય તો કોઈ પણ ડબ્બીમાં ભરી ફ્રીજમાં રાખી દો તે મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય તો તૈયાર છે થેપલા પરાઠા ભાખરી રોટલા સાથે ખાઈ શકાય મહિના સુધી ખરાબ ના થાય અને સૌને ભાવે તેવા લાલ મરચાંની સ્પેશિયલ કાઠિયાવાડી ચટણી ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરી તેના અનુભવો કોમેન્ટમાં લખી મોકલજો સાથે રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો ફરીથી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો કૈવલ સાહેબ